હેલો ફ્રેન્ડ્સ, હું છું રાજકુમાર યાદવ અને હવે આપણે જોઈશું પોલીસ કોન્સ્ટેબલ તથા જેલ સિપાહીનો પ્રશ્નપત્ર. આ પરીક્ષા લેવાઈ હતી લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા અને પરીક્ષા તારીખ હતી 23 ઓક્ટોબર 2016. સો ફર્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? એ વિલિયમ બેન્ટિક, બી લોર્ડ વેલિંગ્ટન, સી લોર્ડ મેકોલે અને ડી લોર્ડ હેસ્ટિંગ્સ. સો આન્સર છે ઓપ્શન એ, વિલિયમ બેન્ટિક. ક્વેશ્ચન ટુ, ભારતમાં થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના કોણે કરેલ છે? ઓપ્શન એ સ્વામી વિવેકાનંદ, ઓપ્શન બી બાળ ગંગાધર તિલક, ઓપ્શન સી એની બેસેન્ટ, ઓપ્શન ડી મહર્ષિ અરવિંદ. સો રાઇટ આન્સર છે ઓપ્શન સી એની બેસેન્ટ. ક્વેશ્ચન થ્રી, ઇન્ડિકા પુસ્તક રચેતા છે? ઓપ્શન એ કૌટિલ્ય, બી હ્યુએનસેંગ, સી ફાહિયાન, ડી મેગસ્થનીઝ. રાઇટ આન્સર છે ઓપ્શન ડી મેગસ્થનીઝ. ક્વેશ્ચન ફોર, 1853માં ભારતમાં સર્વપ્રથમ રેલવે લાઇનની શરૂઆત કયા બે સ્ટેશન વચ્ચે થયેલ? ઓપ્શન એ દિલ્હી મુંબઈ, ઓપ્શન બી મુંબઈ થાને, સી મુંબઈ પુણે અને ડી દિલ્હી અમદાવાદ. રાઇટ આન્સર છે ઓપ્શન બી મુંબઈ થાને. ક્વેશ્ચન ફાઇવ, જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે વ્યક્તિ તે માટેના કારણોની જાણ કરવી એ જરૂરી નથી, બી તેના વકીલ માંગણી કરે તો જ, સી ફરજિયાત છે અને ડી પોલીસ અધિકારી છે તો જ. સો જવાબ છે ઓપ્શન સી ફરજિયાત છે. ક્વેશ્ચન સિક્સ, પત્ની સંતાનો અને માતા પિતાના ભરણ પોષણ માટેનો હુકમ કરવાની જોગવાઈ સીઆરપીસીની કઈ કલમમાં છે? ઓપ્શન એ સીઆરપીસી કલમ 13, ઓપ્શન બી સીઆરપીસી કલમ 25, કાં તો ઓપ્શન સી કલમ 125 અને ઓપ્શન ડી કલમ 1. સો રાઇટ આન્સર છે ઓપ્શન સી કલમ 125. ક્વેશ્ચન સેવન, સીઆરપીસીની કલમ 107 અનુસાર સંબંધિત વ્યક્તિએ સુલેહ શાંતિ જાળવવા માટેની મહત્તમ મુદત શું છે? ઓપ્શન એ 3 વર્ષ, ઓપ્શન બી 2 વર્ષ, ઓપ્શન સી 1 વર્ષ અને ઓપ્શન ડી 5 વર્ષ. રાઇટ આન્સર છે ઓપ્શન સી 1 વર્ષ. ક્વેશ્ચન એટ, સીઆરપીસીની જોગવાઈઓ અનુસાર નીચેનમાંથી કયા અધિકારી પાસેથી આદેશ મેળવીને નોન કોગ્નિઝેબલ ગુનાની તપાસ કરી શકાય? ઓપ્શન એ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, ઓપ્શન બી જિલ્લા પોલીસ અધિક્ષક, ઓપ્શન સી ડીવાયએસપી અને ઓપ્શન ડી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ. સો રાઇટ આન્સર છે ઓપ્શન ડી જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ. ક્વેશ્ચન નાઇન, સીઆરપીસીના પ્રબંધો અનુસાર ફરારી માટેના જાહેરાતમાંની મુદત કેટલા દિવસની હોય છે? ઓપ્શન એ 15 દિવસ, ઓપ્શન બી 7 દિવસ ને ઓપ્શન સી 21 દિવસ ને ઓપ્શન ડી 30 દિવસ. સો રાઇટ આન્સર છે ઓપ્શન ડી 30 દિવસ. લાસ્ટ ક્વેશ્ચન, સીઆરપીસીના પ્રબંધો સંદર્ભે તહોમતના માનો હેતુ શું છે? ઓપ્શન એ આરોપીને ધમકાવવો, ઓપ્શન બી તકસીરવાર ઠરાવવો, ઓપ્શન સી આરોપીને ગુના અંગેની જાણ કરવી અને ઓપ્શન ડી સાક્ષી હાજર રહે તે માટે સૂચના આપવી. સો રાઇટ આન્સર છે ઓપ્શન સી આરોપીને ગુના અંગેની જાણ કરવી. હવે આવી રીતે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું ક્વેશ્ચન નંબર 11થી લઈને ક્વેશ્ચન નંબર 20 સુધી. વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ. ગોડ બ્લેસ યુ ઓલ માય ફ્રેન્ડ્સ. ગુડ બાય. ધીસ ઇઝ રાજકુમાર યાદવ સાઇનિંગ ઓફ.